morning. ગઈકાલે હું એક એવા છોકરાને મળ્યો જે આજના જમાનાનો છે જ નહીં, એવું લાગે જ નહીં કે આ 2018 નો બાળક છે. આજની જનરેશન કરતા સાવ જુદો છોકરો, જઈ રહ્યો છે અમેરિકા ભણવા માટે. બાયોમેડિકલ ટેકનોલોજી નો અભ્યાસ કરશે 12th પછી. હવે એની પાસે સ્માર્ટફોન નહોતો, પપ્પાની કેપેસિટી BMW અપાવવાની છે, પણ 12th સુધી એને સાવ સીધો સાદો ફોન વાપર્યો છે. ફોનમાં ડેટા નહીં, ઇન્ટરનેટ નહીં, એટલે કોઈ જ પ્રકારની પેલી ગેમ્સ રમી શકાય કે એવું કશું જ નહીં. ફોનની અંદર માત્ર ફોન ઉપાડી શકાય અને મૂકી શકાય એટલી જ સુવિધા, અને SMS કરી શકાય, વોટ્સએપ પણ નહીં, ડેટા નહીં. એટલે હવે જયારે અમેરિકા જવાનું હતું ત્યારે એને પપ્પાને કીધું કે પપ્પા હવે આપણે જરા વાત કરવી હશે એકબીજા સાથે, તો પેલો ડેટા વાળો ફોન તો જોઈશે ને, ઇન્ટરનેટ વાળો. એટલે પછી એને આઈફોન અપાવ્યો અને હવે એ લોકો એ અમેરિકા જશે એના પછી વોઇસ કોલિંગથી વાત કરી શકશે અથવા તો ફેસ ટાઈમ કરી શકશે. પણ એ પણ હજી હમણાં 2 અઠવાડિયા પહેલા જ એને અપાવ્યો છે. એટલે આઈ વોઝ સો સરપ્રાઈઝ ટુ મીટ સમબડી કે જે એકદમ એફ્લુઅન્ટ ફેમિલીમાંથી છે, અફોર્ડ કરી શકે છે. શું લક્ઝરી અફોર્ડ કરી શકે છે, માત્ર ફોન અફોર્ડ કરી શકે એવું નહીં, કહું છું કરો કે એમની કેપેસિટી છોકરાને એક્સક્લુઝિવ BMW અપાવવાની હોય, તે છતાં જો એની પાસે સ્માર્ટફોન ના હોય તો મને એટલો બધો આનંદ અને આશ્ચર્ય થયું. અને મેં એ છોકરા વિશે જયારે વધારે જાણ્યું ત્યારે હી વોઝ મોર ઇન્કલાઇન ટુવર્ડ્સ સોશિયલ વર્ક, અને પોતાની સ્કૂલમાં પણ જયારે કોઈ સ્વચ્છતા વિશેનો ઇનિશિયેટિવ લેવાનો હોય અથવા તો કેન્સરના પેશન્ટ્સ માટે રાહત ફંડ ભેગું કરવાનું હોય, એટલે ફંડ રેઇઝિંગ કરવાનું હોય, કે પછી પ્લાન્ટેશન ડ્રાઈવ હોય, એમાં વધારે એક્ટિવ હતો. તો મને એમ થયું કે મેં કીધું આ છોકરો જે છે એની આસપાસ એના જે ફ્રેન્ડ્સ છે એનાથી ઇન્ફ્લુઅન્સ નહીં થતો હોય. ઇન્ફ્લુઅન્સીસ તો સતત અવેલેબલ જ છે ડિસ્ટ્રેક્ટ થવા માટે, તો એને કેમ ના થયું કે હું પણ બધાની જેમ મોબાઈલની અંદર ગેમ રમ્યા કરું, હું પણ બધાની જેમ મોડી રાત સુધી પાર્ટી કરું. એ છોકરો 9 વાગે તો સુઈ જાય, 9:30 વાગે, એને કોઈ ઉજાગર કરવાની આદત નથી. આની પાછળનું કારણ શું હશે? 2 કારણ હોય, એક તો એની મૂળ પ્રકૃતિ અને બીજું એનો ઉછેર, એને ઘરનું વાતાવરણ કેવું મળ્યું છે. એક એક્ઝામ્પલ આપું, એક મમ્મી દીકરાનું દફતર ગોઠવતી હતી, એ જોઈને પપ્પાએ એમ કીધું કે તેનું દફતર એની જાતે ગોઠવવા દે, એની બેગ જે છે એને જાતે ગોઠવવા દે. પબ્લિક કે પણ હું બેગ ગોઠવું એમાં તમને કઈ વાંધો છે? તો કે હા વાંધો છે, એની બેગ રોજ ગોઠવીને તું એને પાંગળો બનાવી દે છે, એનું કામ એને જાતે કરવા દે. લાડ લડાવવાનું ગમતું હોય, લાલન પાલન આમ સરસ રીતે આપી, એ બધી જ સ્વાભાવિક વસ્તુ છે, પણ એમાં એક મર્યાદા રાખવી અત્યંત જરૂરી છે. દીકરો એનું કામ જાતે કરે એવી ટેવ પાડવી જોઈએ, એના કામ આપણે કરી લઈએ તો એ તો શેઠગીરી કરશે પછી. એટલે સ્કૂલ બેગ એ જાતે ગોઠવે એવું અગ્રતું રાખે તો એને ખ્યાલ આવે કે કોઈ વસ્તુ ભૂલાઈ તો નથી ગઈ ને, થોડો રિસ્પોન્સિબલ બને, કાલની વસ્તુ યાદ રાખે આજે, અને બધી વસ્તુ સાચવીને પાછી લાવે, કોઈ વસ્તુ ભૂલીને ના આવે, અત્યારથી એ જવાબદારી નિભાવે તો એનામાં ચોકસાઈનો ગુણ આવે, અને પોતાનું કામ જાતે કર્યું એનો આનંદ મળે. એટલે બધું આપણે એના ભાગનું કરી નાખીએ તો એ પોતે શું શીખશે, એનામાં સૂજ હિંમત અને સ્વાશ્રય કેવી રીતે આવશે? ગભરાયા વગરની તાલીમ એને અત્યારથી મળવી જોઈએ. આ કેટલી સરસ વાત છે, આ ઉછેર છે, અને આવો ઉછેર આપણી આજની પેઢીના મા બાપ આવનારી પેઢીને આપી શકે એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. 5th January 2018 ફ્રાઈડે મોર્નિંગ, હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.